नमस्कार दर्शक मित्रों, जीएसटीवी अने द एचबीके न्यू हाईस्कूल ना संयुक्त उपक्रमे आयोजित पास थवाना पंचामृत ना आज ना प्रथम एपिसोड नी अंदर हूँ आप सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, पृथ्वी सपाटी पर आपणे एवुं कहीए छे के त्रण भाग पाणी छे अने एक भाग जमीन छे। एक भाग जमीन जे छे एनी अंदर पण सात खंडो छे अने ए सात खंडो नी अंदर पण सौथी मोटामां मोटो जो खंड होय तो ए एशिया खंड छे। અને આ એશિયા ખંડની દક્ષિણે આવેલો દ્વીપકલ્પ એટલે આપણો ભારત। તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની એકમાત્ર ઓળખ આપવી હોય તો હું એવું કહી શકું કે ખેતી પ્રધાન દેશ છે। ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી છે અને વિકાસશીલ દેશમાંથી બહુ જ જલ્દી આપણે વિકસિત દેશમાં કન્વર્ટ પણ થઈ જઈશું, પરંતુ ખેતીને તો આપણે અવગણી શકીએ નહીં। અવગણી શકીએ વિદ્યાર્થી મિત્રો? ના, ના જ અવગણી શકીએ। તો પછી આપણી પાસે જે કઈ જમીન છે એમાં ખેતી લાયક જમીન કેટલી છે એ આપણે શોધવી પડે। વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી અત્યારે સંશોધનો જે થઈ રહ્યા છે એ પ્રમાણે પહેલા એવું હતું કે ભાઈ જમીન હોય એ પ્રકારે પાક વાવવાના થાય, પરંતુ હવે ઉલટાઈ ગયું છે। બાયોટેકનોલોજી અને જીનેટિક એન્જિનિયરિંગ એ હરણફાળ ભરી। એ લોકો એવું કહે કે જમીન કોઈ પણ પ્રકારની હોય પણ એમાં જે નિશ્ચિત પાક તમારે ઉગાડવા હોય એ અમે મોડિફાઈડ કરીને આપી દઈશું, પરંતુ જમીનનું ટેસ્ટિંગ પણ કરવું પડે। તો સોઇલ ટેસ્ટિંગ આવ્યું અને ટેકનોલોજીની મદદથી જમીનની અંદર શું બંધારણ છે, કેટલી એની ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા છે, કેટલા મિનરલ્સ છે, કેટલા પોષક દ્રવ્યો છે જે આપણે પાકને વાવવાના છે એના માટે આવશ્યક છે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે ફોકસ ક્યાંથી કર્યું છે? પૃથ્વી ઉપરથી। તો હવે આપણે ભારતની અંદર આવી ગયા છીએ, ભારતની અંદર પણ આપણે ખેતીલાયક જમીનમાં આવી ગયા છીએ। તો તમારા ગણિત અને વિજ્ઞાન સિવાય ત્રીજો જે સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન, એમાં તમને બહુ ચિંતા હોય છે, કારણ કે થોડો મેમરી પાવર તમારો શાર્પ હોય તો જ તમે 100 માર્ક સુધી જઈ શકો અને વત્તા A1 ગ્રેડમાં પણ આવી શકાય। અહીંયા આપણી સાથે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત સાહેબ છે શ્રી RL પટોલિયા સાહેબ, એમની વિશેષતા એ છે કે તમે એમ કહો કે સર મારા 5 જ માર્ક આવે છે તો એ કોન્ફિડન્સ થી 35 લાવી બતાવે, 35 જ કેમ 50 સુધી લઈ જાય। અને કોઈ એમ કહે કે સર 90 આવીને ગાડી અટકી ગઈ છે તો 100% 100 માર્ક સુધી પહોંચાડે, અને આપણા વિદ્યાર્થીઓએ આ કરી બતાવ્યું છે। તો હું વધુ સમય ન લેતા શ્રી RL પટોલિયા સાહેબને કહું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ હવે લાઈનમાં આવી ગયા છે અને ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને હવે વારો છે SS નો, તો પ્લીઝ પટોલિયા સાહેબ તમારા જ્ઞાનનો લાભ અમારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આપો। નમસ્કાર દર્શક મિત્રો, આજના સામાજિક વિજ્ઞાનના એપિસોડની અંદર આજે પાસ થવાના પંચામૃત આ કાર્યક્રમની અંદર માત્ર આપણે માત્ર વાતો નથી કરતા, પરંતુ વધુ વધુ માર્ક્સ કેવી રીતે લઈ શકાય એના માટેની કેટલીક ટ્રીપ્સ શીખવાની પણ છે, સાથે સાથે કન્ટેન્ટ પણ શું લખી શકાય, કેવી રીતે લખી શકાય એની પણ આપણે ચર્ચા અહીંયા કરવાની છે। મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી ઘણી વખત પેપર લખી નથી શકતા, એવું નથી મિત્રો, જો તમે પૂરો પ્લાનિંગ કરો, વ્યવસ્થિત આયોજન કરો તો મિત્રો સફળતાના શિખરો સર કરી શકાય છે। સામાજિક જ્ઞાન વિષય એવો છે કે એની અંદર જ્ઞાનનો ખજાનો છે, જેટલા ઊંડા ઉતરો એટલું જ્ઞાન બહાર નીકળતું રહેશે, તમે કેટલા ઊંડા જઈ શકો છો એ માત્ર જાણવાનું રહે છે। મિત્રો, સામાજિક જ્ઞાનની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવી શકાય છે, પણ એના માટે ચોક્કસ આપણે આયોજન કરવું પડે, ચોક્કસ પ્રકારના મુદ્દા લખવા પડે, તો જ સફળતાના શિખરો સર કરી શકાય છે। મિત્રો, આપ સૌ જાણતા હશો કે હવામાનના જે પરિબળો છે, જેવા કે વરસાદ છે, નદી છે, પાણી છે, હવા, સૂર્યપ્રકાશ, આ બધાની અસરને કારણે ખડકો ઉપર કેટલીક પ્રક્રિયા થાય છે, જેમ કે ખડક ઉપર તડકો પડવાને કારણે, વરસાદ પડવાને કારણે એની ખડકોમાંથી કેટલાક ભાગ છૂટા પડે છે, જેને ખવાણ તરીકે ઓળખવામાં આવે છે, અને એની અંદર જે છૂટા પડતા પદાર્થો છે એને ખનિજ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। બીજી બાજુ પૃથ્વી સપાટી ઉપરના વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એના નાશવિત પછી એના કેટલાક અવશેષો જે છે એ અવશેષો જમીનમાં ભળી જાય છે, અને આમ ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્યોના મિશ્રણથી જમીનનું નિર્માણ થાય છે। મિત્રો, ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 8 જે છે કુદરતી સંસાધનો, એ કુદરતી સંસાધનની અંદર જમીન જે છે એ જમીનવાળા પ્રકરણની અંદર 3 માર્કનું ગુજરાત સરકાર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે પરિશ્રમ આપવામાં આવ્યો છે એના 3 માર્ક છે। આ 3 માર્કમાંથી શું પૂછાય એ પહેલા આપણે જાણી લઈએ મિત્રો। 3 માર્કનો એક પ્રશ્ન આવી શકે, 2 માર્ક્સના પ્રશ્નો પણ આવી શકે, એક માર્કનો MCQ આવી શકે, એક ગુણનો નકશો પણ આવી શકે। તો મિત્રો, આજે આપણે જોઈએ
આ જમીન વિશે. તો સૌથી પહેલા તો જમીન એટલે શું, જમીન કોને કહેવાય? જમીન એ પૃથ્વી ઉપર આવેલો એક પાટો પોપડો છે જે ખડક દ્રવ્યોનો બનેલો છે, જેને આપણે જમીન તરીકે ભૂગોળની પરિભાષામાં ઓળખીએ છીએ. મિત્રો, જમીનના પ્રકારો જે છે એ પ્રકાર વિશે પ્રાચીન સમયથી જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જમીનને ફળદ્રુપતાના આધારે ઉપજાઉ અને બિન ઉપજાઉ એવા નામથી ઓળખવામાં આવે છે. જમીનને રંગને આધારે રાતી, કાળી, પીળી, રાખોડી એવા નામથી ઓળખવામાં આવે છે. કણના આધારે એને માટિયાળ, કાપાળ, રેતાળ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારે ભૂગોળની પરિભાષાની અંદર જમીનને બીજા પણ કેટલાક નામથી ઓળખવામાં આવે છે. ભૂગોળની પરિભાષાની અંદર જમીનના જુદા જુદા નામ પાડવામાં આવ્યા છે, જેને આપણે એક માત્ર નાના શબ્દ દ્વારા એને આપણે અલગ પાડી શકીએ છીએ. મિત્રો, જમીનના નાના પ્રકારો જે છે, જુદા જુદા પ્રકારો જે છે, એ પ્રકારને ઓળખવા માટે એક સામાન્ય એવું નાનું એવું સૂત્ર આપવામાં આવ્યું છે. એક નાનો એવો શબ્દ છે ક પ ર, એનો સ્ક્વેર. ક પ ર એનો સ્ક્વેર. ક એટલે કાળી કાપની, પ એટલે પહાડી પડખાવ, ર એટલે રાતી રેતા, એવા જુદા જુદા પ્રકાર પાડવામાં આવ્યા છે. મિત્રો, આજે જોઈએ જમીનના આ પ્રકારો વિશે. સૌથી પહેલો પ્રકાર કાપની જમીન. મિત્રો, આ કાપની જમીન ભારતના ઉત્તરના મેદાનની અંદર કહી શકાય કિનારાના પ્રદેશોમાં અને છત્તીસગઢ બેસીનની અંદર આવેલી છે આ જમીન. આ સિવાય પણ છૂટી છવાઈ ભારતના જુદા જુદા ભાગોમાં પણ જોવા મળે છે. આ જમીન નદીઓના નિક્ષેપણથી બની હોવાને કારણે એને બીજા બે પ્રકાર પાડવામાં આવ્યા છે, એક ખદર અને બીજો બાંગર. ખદર એ જમીન નવા કાપની બનેલી હોય છે, એની અંદર રેતાળ એટલે કે રેતીનું તત્વ પણ જોવા મળે છે. બીજી પ્રકાર જે છે બાંગર. આ બાંગર જમીનની લાક્ષણિકતા એ છે એ જૂના કાપની બનેલી છે, ચીકણી અને ઘેરા રંગની હોય છે. મિત્રો, આ કાળી જમીનના લક્ષણો એ બોર્ડની અંદર બે ગુણના પ્રશ્નના સ્વરૂપમાં પૂછવામાં આવે છે. એટલે મિત્રો, આ પ્રશ્ન આપણે અવશ્ય તૈયાર કરવો જોઈએ. જેને બોર્ડની અંદર માર્ક્સ લાવવા છે એમણે ભલે 3 માર્કનો આ ગુણ ભારાંક બોર્ડે આપેલો હોવા છતાં પણ આપણે તૈયારી એવી રીતે કરવી જોઈએ જેથી એક પણ માર્ક્સ ન કપાય. મિત્રો, 3 માર્ક ભલે ઓછા લાગે આપણને, પરંતુ મિત્રો કાંકરે કાંકરે પાળી બંધાય છે. માટે 3 માર્ક્સ માટે એક પણ માર્ક્સ ન જાય એ માટેનો તૈયારી આપણે કરવી જોઈએ. બીજો જે પ્રકાર છે કાળી જમીન. મિત્રો, આ કાળી જમીન ભારતના ઘણા બધા ભાગોમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે. એ સિવાય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક વગેરે રાજ્યોમાં જોવા મળે છે. મિત્રો, અહીંયા મહારાષ્ટ્ર આવે છે, આપણું આ ગુજરાત છે, અહીંયા આ કર્ણાટક છે. તો અહીંયા આ જમીન કઈ જગ્યાએ આવેલી છે એનું મેં તમને નકશામાં બતાવ્યું છે. મિત્રો, આ કાળી જમીન એના એક લક્ષણો ધરાવે છે. કાળી જમીન ચીકણી છે, કસદાર છે અને લાંબો સમય સુધી ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, જે જમીન ચીકણી હોય, કસદાર હોય અને લાંબો સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકતી હોય એ જમીનની અંદર કપાસનો પાક સારો થાય છે. માટે આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ જમીનને કેટલાક લોકો રેગુર તરીકે પણ ઓળખે છે. રેગુર આ શબ્દ મિત્રો એમસીક્યુના પ્રશ્ન માટે યાદ રાખવો ખૂબ જરૂરી છે. મિત્રો, આ શબ્દને ભૂલતા નહીં, તમારી નોટબુકની અંદર ચોક્કસ નોંધ કરજો. કારણ કે આવનારી જે પરીક્ષા 2013ની પરીક્ષા, 5મીની પરીક્ષા જે છે એની અંદર આ પૂછાવવાની શક્યતાઓ પણ રહેલી છે. મિત્રો, આ કાળી જમીન જે છે એ વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન એ વધુ ચીકણી બને છે, જેને કારણે ત્યાં ખેતી કરવી ઘણી બધી મુશ્કેલ બને છે. પરંતુ આ જમીન જ્યારે સુકાઈ જાય છે ત્યારે એમાં ફાટ અને ચીરાઓ પડેલ જોવા મળે છે. મિત્રો, ત્રીજો પ્રકારની વાત કરીએ પહાડી જમીન. નામ જ એવું છે, પહાડી જમીન. મિત્રો, ભારતની અંદર પહાડવાળા ભાગોમાં આવેલી હોય એવું નામ ઉપરથી ચોક્કસ લાગે છે. તો મિત્રો, ભારતની અંદર
સૌથી મોટો પહાડ ક્યાં આવેલો છે? બરાબર, બિલકુલ સાચું મિત્રો, ઉત્તર ભારતની અંદર હિમાલય પર્વત સરસ. ઉત્તર ભારતની અંદર જોવા જઈએ તો મિત્રો કશ્મીર થી માંડીને છેક પૂર્વ ભારત સુધી આવી પહાડી જમીન જોવા મળે છે. મિત્રો આ પહાડી જમીન જમ્મુ કશ્મીર, ઉત્તરાંચલ, મેઘાલય એ બધા ભાગોમાં આવી જમીન આવેલી છે. મિત્રો હિમાલયના પહાડોના ઢોળાવ ઉપર કેટલીક વનસ્પતિ પણ થાય છે. આ વનસ્પતિના કેટલાક દ્રવ્યો જમીનમાં ભળે છે અને એને કારણે આ પહાડી જમીન એ વધુ ફળદ્રુપ છે. એટલે આ જમીનને ઉપજાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો બીજી જમીનનો પ્રકાર જે છે પડખાવ જમીન, જે જમીનનું પડ ખવાઈ ગયું છે. ખવાઈ જવું એટલે શું? મિત્રો અહીંયા કુદરતી પરિબળો દ્વારા જમીનની અંદર રહેલા જૈવિક તત્વો જે છે એ વરસાદને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધોવાઈને જતા રહે અથવા તો જમીનના અંદરના ભાગમાં ઉતરી જાય એટલે આ જમીનને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. આવી જમીનના અંદર રહેલા જૈવિક તત્વો જે છે એ ધોવાઈને અન્યત્ર જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયા હોય છે અથવા તો જમીનના અંદરના ભાગમાં ઉતરી ગયેલા હોવાને કારણે આ જમીન ઓછી ફળદ્રુપ છે. મિત્રો આ પડખાવ જમીન જે છે એ કર્ણાટકના થોડાક ભાગમાં જોવા મળે છે, કેરળના ભાગમાં જોવા મળે છે, એ સિવાય મેઘાલયમાં પણ આવી જમીન આવેલી છે. મિત્રો જમીનનો પ્રકાર પાંચમો રાતી જમીન. મિત્રો રાતી આ એક કલરનું નામ છે, આપણે બધા જ ઓળખીએ છીએ. મિત્રો આ રાતી જમીન કેમ બને છે? તો આ જમીનદાર લો અને અન્ય સિંધી તત્વો હોય છે. લોખંડ જ્યારે પાણીમાં પલળે છે ત્યારે આપણે જેને કાટ લાગે છે અને કાટનો કલર કેવો મિત્રો હોય છે? બરાબર લાલ. અને એને જ કારણે આ જમીનને રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જમીન ભારતમાં ક્યાં જોવા મળે છે? તો મિત્રો આવી જમીન ગોવામાં છૂટી જવાય છે, કર્ણાટકના એક ભાગના અંદર આવેલી છે, એ સિવાય ઝારખંડ અને ઓરિસ્સાના ભાગોમાં જોવા મળે છે. છઠ્ઠો પ્રકાર મિત્રો રેતાળ જમીન. આ રેતાળ જમીનનું બીજું નામ છે રણ પ્રકારની જમીન. મિત્રો ભારતની અંદર કયા રાજ્યોમાં રણ આવેલા છે? જવાબ નથી મિત્રો તૈયાર. મિત્રો કયા રાજ્યમાં રણ આવેલા છે? સરસ, બિલકુલ સાચું, કચ્છ અને રાજસ્થાન. ગુજરાતની અંદર કચ્છ જિલ્લો અને રાજસ્થાનનો મહામરુ સ્થળ એમાં રણ પ્રકારની જમીન આવેલી છે. એ સિવાય મિત્રો પંજાબના એક છેડા ઉપર જમીન આવેલી છે. એ સિવાયની વાત કરીએ તો હરિયાણામાં પણ આ પ્રકારની જમીન આવેલી છે. મિત્રો આ જમીનની અંદર ક્ષારનું તત્વ વધારે છે, એને કારણે આ જમીનની અંદર કૃષિ પાકો સારા વિકસી શકતા નથી. પરંતુ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ દ્વારા, સુધારેલા બિયારણો દ્વારા આ જમીનને ફળદ્રુપ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પંજાબની અંદર ભાખડા નગર બંધ દ્વારા રાજસ્થાનના કેટલાક ભાગોમાં સિંચાઈની સગવડ પૂરી પાડવામાં આવી છે ઇન્દિરા નહેર યોજના દ્વારા. અને એને કારણે હવે આ સૂકો પ્રદેશ હવે હરિયાળો બન્યો છે. એનો મતલબ કે હવે હરિયાળી ક્રાંતિ રણ પ્રદેશમાં પણ આવી છે. મિત્રો આ જમીનના આ પાંચ પ્રકારો જે છે એ પાંચ પ્રકારો એક ગુણના સ્વરૂપે નકશામાં પણ પૂછાય છે. તો આ જમીન આપણે નકશામાં દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો જમીન મિત્રો અહીંયા નકશાની અંદર બતાવી છે. જો કે કાપની જમીન નંબર એક, તો કાપની જમીન આ ઉત્તરના મેદાનોમાં જે આવેલી છે તે, તો આ છે કાપની જમીન, જે ગંગા નદીના પ્રદેશમાં જે કાપ પથરાયો છે અને એ જમીન આ છે. ત્યાર પછી કાળી જમીન, જે આપણા ગુજરાત રાજ્યમાં છે, કપાસ માટે ખૂબ જાણીતી જમીન છે, એ છે આ કાળી જમીન. ત્યાર પછી પહાડી જમીન. પહાડી જમીન જો મિત્રો જોવા જઈએ તો ઉત્તર ભારતની અંદર કશ્મીર છે, ઉત્તરાંચલ છે, ત્યાં જમીન આવેલી છે. ત્યાર પછી રાતી જમીન ઓરિસ્સા છે, ઝારખંડમાં આવેલી જમીન. રેતાળ જમીન રાજસ્થાન અને ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર આવેલી આ જમીન એ રેતાળ જમીન. મિત્રો નકશાની અંદર આ જમીન જ્યારે દર્શાવીએ છીએ આપણે ઘણી વખત નકશો પૂરી અને ખુશી વ્યક્ત કરવા માંડીએ છીએ કે મને નકશો આવડી ગયો. પરંતુ મિત્રો આવા ઉત્સાહમાં અને ઉત્સાહમાં એક વાત આપણે ક્યારેક ભૂલી પણ જઈએ છીએ જેને કારણે નકશાના માર્ક્સ આપણે ગુમાવવાનો વારો આવે છે.
तो एक कई बाबत ने भूली जाइए छे मित्रों, नक्शो पूरती वक्त हमेशा एक चौक्स काळजी राखवी जोईए के संज्ञा सूचि अवश्य दर्शावी जोईए। संज्ञा सूचि दर्शाव्या वगरनो नक्शो मान्य राखवामां आवतो नथी, એટલે આ વસ્તુ ક્યારે પણ ભૂલાવી ન જોઈએ। મિત્રો, આ જમીન જે છે એ જમીન ઉપર ફેરફારો દર વર્ષે આવતા હોય છે, કુદરતી પરિબળો દ્વારા, માનવીય પરિબળો દ્વારા, કેટલાક ભૌતિક પરિબળો દ્વારા એમાં અવારનવાર ફેરફાર આવ્યા કરે છે। એટલે કે જમીનમાં ફેરફાર થવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ, સતત ચાલતી પ્રક્રિયા છે, એમાં ફેરફાર આવ્યા જ કરે છે। તો મિત્રો, જમીનની અંદર ફેરફાર કેવી રીતે આવે, કયા કયા ફેરફારો આવે છે મિત્રો, તો આપણે એ પ્રશ્ન એક નવો પૂછાય છે કે જમીન ધોવાણ એટલે શું અને તે કેવી રીતે થાય છે। તો જમીન ધોવાણ એટલે શું, સૌથી પહેલા તો આ એક સંકલ્પના ક્લિયર આપણા મગજમાં હોવી જોઈએ। તો જમીન ધોવાણ એટલે શું, તો મિત્રો માટીના કણો એક જગ્યાથી બીજી જગ્યાએ હરસેલાઈ જવા અથવા તો ધકેલાઈ જવાની ક્રિયાને જમીનનો ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, પાક ઉગાડવા માટે આ દ્રવ્યો ખૂબ મહત્વના હોય છે। જ્યારે આવા જમીનની અંદર રહેલા દ્રવ્યો ધોવાય થાય છે તો ત્યારે આ જમીન બિન ઉપજાઉ બની જાય છે। આવી બનેલી જમીનને ખરાબાની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો, આજે એ પણ જોઈએ કે જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે। મિત્રો, જમીનનું ધોવાણ જે છે એ ત્રણ સ્વરૂપે થાય છે। એક, કોતર ધોવાણ, નંબર બે, પર ધોવાણ, નંબર ત્રણ, પવન થકી થતું ધોવાણ। તો મિત્રો, કોતર ધોવાણ એટલે કેવી રીતે, મિત્રો ઘણી વખત નદીમાં પૂર આવવાને કારણે નદી કિનારા ઉપરની જે સુપીક માટી જે કહી શકાય એ સુપીક માટી નદીના વહેણ સાથે ધસડાઈને સમુદ્રમાં ચાલી જાય છે, આને કોતર ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે। નંબર બે, પર ધોવાણ, ઘણી વખત મિત્રો ધોધમાર વરસાદ પડવાને કારણે કેટલાક ખેતરો પાણીની અંદર ધોવાણ થઈ જાય છે, એની અંદર રહેલી ખેતરની રહેલી માટી સમુદ્રમાં ચાલી જાય છે, એટલે કે જમીનનું ઉપરનું પડ છે એ ધોવાઈ જાય છે, માટે એને કહેવામાં આવે છે પડ ધોવાણ। ત્રીજો, પવન થકી ધોવાણ, મિત્રો પવન દ્વારા ઘણી વખત રણની રેતી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપિત થાય છે, આને પવન દ્વારા થતું ધોવાણ છે। મિત્રો, આ ત્રણ રીતે જમીનનું ધોવાણ થાય છે। મારા ખ્યાલ મુજબ તમે બધા જ પોઈન્ટ સમજી ગયા હશો। મિત્રો, પરીક્ષાની અંદર આ પ્રશ્ન ત્રણ મુદ્દા અને ત્રણ ગુણના સ્વરૂપમાં પ્રશ્ન ચોક્કસ પૂછાય છે, એટલે દરેક મિત્રોએ આ મુદ્દા અવશ્ય યાદ રાખવા જોઈએ। મિત્રો, આ સાથે સાથે બીજો જ પ્રશ્ન, એના જ જેવો જ પ્રશ્ન જે છે કે આ જમીનનું જે ધોવાણ થાય છે એ ધોવાણને અટકાવવા માટે કયા ઉપાયો હાથ ધરી શકાય। મિત્રો, જમીનનું ધોવાણ અટકાવવા માટે જુદા જુદા ઉપાયો છે। સૌથી પહેલા આપણે જોઈએ આ સુપીક માટીનું જે ધોવાણ થાય છે, જેને આપણે કોતર ધોવાણ કહીએ છીએ, ચંબલ નદીના ખીણોમાં જે ધોવાણ થયું છે એ ધોવાણ અટકાવવા માટે અથવા તો અન્ય નદીઓ દ્વારા જે કોતર ધોવાણ થાય છે એ ધોવાણને અટકાવવા માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવે છે, કયા ઉપાયો હાથ ધરી પણ શકાય એની વાત। મિત્રો, નદીની અંદર સુપીક માટીનું ધોવાણ અટકાવવા માટે નદી ઉપર બંધ બાંધવો જોઈએ। મિત્રો, બંધ બાંધવાથી ઘણા બધા ફાયદા થાય છે, કયા ફાયદા થાય છે, તો નંબર વનની જો વાત કરીએ તો નદીમાં પૂર આવવાને કારણે કિનારાના આસપાસની અંદર જે જાનમાલનું જે નુકસાન થાય છે એને પણ અટકાવી શકાય છે, સાથે સાથે કોતર ધોવાણ થતું એ અટકાવી દેવાય, અટકી જાય છે મિત્રો, કારણ કે કોતર ધોવાણ નદી પર બંધ બાંધવાને કારણે નદીનો જે પ્રવાહ જે એકદમ વહેતો આવે છે એ ધીમો પડી જાય છે અને એને કારણે કોતર ધોવાણ મંદ પડી જાય છે। પડ ધોવાણ, મિત્રો ઘણી વખત કેટલાક ખેતરોનું પડ વરસાદને કારણે ધોવાઈ જાય છે, ધોધમાર વરસાદ પડવાને કારણે આવું ઘણીવાર બનતું હોય છે। તો મિત્રો, આ ધોવાણ અટકાવવા માટે કયો ઉપાય હાથ ધરી શકાય, તો મિત્રો આપણા જે ખેતરો જે હોય એ ખેતરોને સીડીદાર બનાવવા જોઈએ,
આ સીડીદાર જો ખેતરો બનાવેલા હશે તો જમીનનું ધોવાણ ઓછું થશે, કારણ કે પાણીની જે ગતિ છે એ ગતિ મંદ થઈ જશે અને એને કારણે આ ધોવાણ થતું ઓછું થઈ જશે. ત્યાર પછી જમીન ઉપર કેટલીક જગ્યાએ પાળા બાંધવા જોઈએ. એ સિવાય મિત્રો, ધોવાણ અટકાવવા માટે જમીનની અંદર જે તાસ પાડેલા હોય એને આડા બનાવવા જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ ઓછું કરી શકાય. ત્રીજું, પવન થકી ધોવાણ. મિત્રો, પવન થકી માટી જે છે ઉડીને બીજી જગ્યાએ નિક્ષેપિત થાય છે, એને અટકાવવા માટે ખાસ કરીને મિત્રો વૃક્ષો વાવવા જોઈએ, જેથી રણની રેતી ઉડીને એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે અને ખેતી લાયક બિન જમીન એ બિન ઉપજાઉ બની જાય છે, એને અટકાવવા માટે વૃક્ષો વાવવા જોઈએ, રક્ષક મેખલા બનાવવા જોઈએ, જેથી કરીને ધોવાણ થતું અટકાવી શકાય છે. મિત્રો, આવા પ્રયત્નો આ દેશમાં ઘણી જગ્યાએ કરવામાં પણ આવ્યા છે, થઈ પણ રહ્યા છે, છતાં પણ ભારતની જમીન જે છે એ જમીનમાંથી ભારતમાં આશરે લગભગ 13 કરોડ હેક્ટર જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે. મિત્રો, આ જમીનનું ધોવાણ હજુ પણ ચાલુ જ છે. જો મિત્રો આના પગલા હજુ વધારે નહીં લેવામાં આવે તો આપણી આ રાષ્ટ્રીય સંપત્તિ જેવી માટી સમુદ્રમાં ચાલી જશે અને આપણો ખેતીનો વિકાસ રૂંધાઈ જશે. આવું ન બને એટલા માટે હજુ ઘણા બધા પગલા આપણે ભરવાના બાકી છે. મિત્રો મિત્રો, પ્રકરણ દસ એટલે કૃષિ, ભારતના કૃષિ પાકો. પરીક્ષાની અંદર 7 ગુણના સ્વરૂપમાં આ ચેપ્ટરને ગણવામાં આવે છે. આપણા ટોટલ 22 પ્રકરણો છે. 22 પ્રકરણોમાંથી આ ચેપ્ટર માત્ર એક એવું છે કે જેની અંદર સૌથી વધુમાં વધુ ગુણ આપવામાં આવ્યા છે. મિત્રો, આપણે ચોક્કસ બધા જાણીએ છીએ કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતની 65% થી 70% વસ્તી કૃષિ પાછળ રોકાયેલી છે. મિત્રો, આપણા રાષ્ટ્રના વિકાસની જીવાદોરી કહેવાય, રાષ્ટ્રના વિકાસની દોરી ન જ કહી શકાય એવો આપણો આ વ્યવસાય જે છે, એ વ્યવસાયને વિકાસ કરવો એ ખૂબ જરૂરી છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એ રાષ્ટ્રની સાચી મૂડી તો એની કૃષિ છે મિત્રો. કારણ કે કૃષિ એ તમામ પ્રકારના ઉદ્યોગોને, તમામ પ્રકારના વ્યવસાયને રોજગારી આપે છે. મિત્રો, જે રાષ્ટ્રની અંદર કાચો માલ પૂરો પાડે છે અને એને કારણે ઉદ્યોગોનો પણ વિકાસ થાય છે. મિત્રો, ઉદ્યોગોનો વિકાસ માત્ર વિકાસ જ નથી, ઉદ્યોગોના વિકાસ માટે પણ પાયાની અંદર કૃષિનો વિકાસ થવો એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ભારતની જે કૃષિ જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર એનું 26% યોગદાન છે. મિત્રો, આપણે જીડીપીની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે આ 26% યોગદાનને ભૂલાવવું ન જોઈએ. ભારતની અંદર કૃષિ જે છે એ જુદા જુદા સ્વરૂપે થાય છે. મિત્રો, જુદા જુદા સ્વરૂપે કઈ કઈ પ્રકારે થાય છે એ જોઈએ. જમીનની અંદર જે ખેતીવાડી કરવામાં આવે છે કયા કયા પ્રકારે થાય છે મિત્રો, તો સૌથી પહેલા તો આત્મનિર્વાહ ખેતી. મિત્રો, આપણે જાણીએ છીએ ભારત દેશ આર્થિક દ્રષ્ટિએ થોડો નબળો જરૂર દેશ છે, આપણે જાણીએ છીએ. ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે, એને કારણે પોતાના ખેતરની અંદર સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યાંત્રિક સાધનો એ વસાવી શકતો નથી. બીજી બાજુ જોવા જઈએ તો ભારતના ખેડૂતો પાસે જે જમીન આવે છે એ મિત્રો સામાજિક કારણોસર ટુકડાના સ્વરૂપમાં એની પાસે ઓછી જમીન આવે છે, એટલે પોતાના ખેતરની અંદર એ વધુ ઉત્પાદન મેળવી શકતો નથી અને જે કંઈ ઉત્પાદન થાય છે એ પોતાના ભરણ પોષણ માટે વપરાય જાય છે, પોતાના ખોરાક માટે એ પાકનો પોતે ઉપયોગ કરી શકે છે, એ વેચાણ કરી શકતો નથી. એટલા માટે આ કૃષિને આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બીજો જે પ્રકાર છે શુષ્ક અને આદ્ર ખેતી. આને જુદા નામથી પણ ઓળખાય, શુષ્ક એટલે સૂકી અને આદ્ર ખેતી એટલે ભીની ખેતી. જે વિસ્તારોની અંદર સિંચાઈની સગવડો નથી એવા વિસ્તારોમાં વર્ષની અંદર માત્ર જુવાર અને બાજરી જેવા એક જ વખત પાક લઈ શકાય છે એવી ખેતીને શુષ્ક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. જે વિસ્તારની અંદર એકથી વધુ વખત પાક લઈ શકાય એવી ખેતીને આદ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને આવી ખેતીની અંદર મોટે ભાગે ડાંગર, શેરડી, શાકભાજી,
જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીનું બીજું નામ છે ઝૂમ ખેતી. મિત્રો, સ્થળાંતર શબ્દથી બધા જ પરિચિત છો. સ્થળાંતર એટલે શું? કોઈ શબ્દ જવાબ આપી શકશે ખરા? બિલકુલ સાચું, સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલ્યા જવું. તો મિત્રો, અહીંયા બને છે પણ આપણે ક્યાં એવું, આપણા દેશની અંદર જમીનની ખૂબ અછત છે. ખેડૂતોને ખેતી કરવા માટે પૂરતી જમીન મળતી નથી, એટલા માટે કેટલાક ખેડૂતો જંગલોને બાળીને કે તેને સાફ કરીને ત્યાં ખેતી કરે છે. પરંતુ મિત્રો, આ ખેતી તે જગ્યાએ એ ખેડૂત કાયમ કરી શકતો નથી. કેમ કે જમીનની અંદર જૈવિક દ્રવ્યો પ્રમાણ ઘટી જાય એટલે આ ખેડૂત એ જગ્યાએ છોડી અને બીજી નવી કોઈ જગ્યાએ ખેતી કરવા માટે જાય છે અને ત્યાં પણ જંગલોને બાળીને અને સાફ કરીને ખેતી કરે છે. અને એના જ કારણે આપણા દેશની અંદર ઘણી જગ્યાએ જંગલો પણ નષ્ટ થઈ રહ્યા છે. બાગાયતી ખેતી. મિત્રો, બાગાયતી ખેતી, આ ખેતીને અંદર મોટે ભાગે પાકો જો વવાતા હોય તો ફળફળાદીના પાકો વવાય છે, ખાસ કરીને શાકભાજી, સોરી ફળફળાદીની અંદર જોવા જઈએ તો જુદા જુદા પ્રકારના ફળોની ખેતી થાય છે, લાંબા ગાળે ઉત્પાદન આપતા આ પાકો છે. મિત્રો, આ ખેતી કરવા માટે સુદૃઢ આયોજન કરવું પડે છે, કારણ કે લાંબા ગાળે ઉત્પાદન આપતા પાકો છે. જો આયોજન કરેલું ના હોય તો ખેડૂત એમાં નિષ્ફળ જાય છે. મિત્રો, આપણે પણ જિંદગીમાં સફળ થવા માટે આયોજન કરવું પડે. જે વ્યક્તિ જીવનમાં આયોજન નથી કરતો એ જિંદગીની અંદર નિષ્ફળ જાય છે. મિત્રો, ત્રીજો પાંચમો પ્રકાર જે છે સઘન ખેતી. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ જે પ્રશ્ન જે છે એ પણ ત્રણ ગુણના સ્વરૂપમાં આવે છે. એક વાત આપણે ચોક્કસ યાદ રાખવી જોઈએ કે આવા પ્રશ્નોને યાદ રાખવા માટે પ્રશ્નોના જવાબને ભાગલાના સ્વરૂપમાં વહેંચી દેવા જોઈએ, તો સરળતાથી આપણે યાદ રહેશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે અંગ્રેજોએ સફળ થવા માટે એક નીતિ અપનાવી હતી, કોઈને યાદ છે ખરી? હા, બિલકુલ સાચી વાત છે, ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ અપનાવી હતી. તો મિત્રો, આપણે પણ પ્રશ્નનો જવાબ યાદ રાખવા માટે આવી કોઈક નીતિ અપનાવીએ તો ચોક્કસ આપણને યાદ રહે. તો આપણે કઈ નીતિ અપનાવીશું મિત્રો? તો આપણે નીતિ એવી અપનાવીશું કે ભાગલા પાડો અને માર્ક મેળવો. તો મિત્રો, આવી નીતિ આપણે ચોક્કસ અપનાવી શકીએ. હવે મિત્રો, આબોહવાના આધારે ભારતના જે પાકો જે છે એનું વિભાજન ઋતુઓ અનુસાર કરવામાં આવ્યું છે. આમ તો આપણે મિત્રો આગળના વર્ષમાં એવું ભણતા આવ્યા છીએ કે ભારતની અંદર ચાર પ્રકારની ઋતુઓ અનુભવાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસુ અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પરંતુ પાકના વિભાજન માટે ત્રણ ઋતુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરીફ પાક, ચોમાસાની ઋતુમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે, જે મોટે ભાગે જૂનથી ઓક્ટોબર નવેમ્બર માસ સુધી લેવામાં આવતો હોય છે. રવિ પાક, શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ઓક્ટોબર નવેમ્બરથી છેક માર્ચ અને એપ્રિલ મહિના સુધી લગભગ અડધું વર્ષ રવિ પાક લેવાય છે. જાયદ પાક, ઉનાળાના ઋતુની અંદર જે પાક લેવામાં આવે છે એ પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે.